નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે મારા આ વીડિયોમાં જાણો વદ એકાદશી ઉત્પન્નના એકાદશી બે હજાર ચોવીસમાં ક્યારે છે જાણો તારીખ પૂજા મુહૂર્ત પારણ સમય અને મહત્વ વ્રતમાં એકાદશીને મહત્વની માનવામાં આવે છે અને તમામ સિદ્ધિઓ આપનારી માનવામાં આવે છે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઉત્પન્ન એકાદશી કહેવાય છે આ વ્રતનું પાલન કરવાથી મનવાંછિત ફળ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત મન શુદ્ધ બને છે અને શરીર પણ સ્વસ્થ બને છે ઉત્પન્નના એકાદશી બે હજાર ચોવીસ તારીખ ઉત્પન્ન એકાદશી મંગળવાર છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ છે તેની ઉત્પન્નિકા ઉત્પન્ન પ્રાકટ્યા અને વૈતરની એકાદશી પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સહસ્ત્ર ગોદાન દ્વારા કરવામાં આવેલ સારા કાર્યોનું ફળ મળે છે ઉત્પન્નના એકાદશી બે હજાર ચોવીસ મુહૂર્ત કારતકવધ એકાદશી છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે એક વાગીને એક મિનિટ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સત્તાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ વાગીને સુડતાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે વિષ્ણુ પૂજા મુહૂર્ત સવારે નવ વાગીને એકત્રીસ મિનિટ બપોરે એક વાગીને સત્તાવીસ મિનિટ ઉત્પન્નના એકાદશી બે હજાર ચોવીસ વ્રતપારણ સમય ઉત્પન્નના એકાદશીનું વ્રતનું પારણ સત્તાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગીને બાર મિનિટથી બપોરે ત્રણ વાગીને અઢાર મિનિટ દરમિયાન તોડવામાં આવશે આ દિવસે હરિવસર સમાપ્ત થવાનો સમય સવારે દસ વાગીને છવ્વીસ મિનિટ છે ઉત્પન્નના એકાદશીનું મહત્ત્વ આ દિવસથી એકાદશી વ્રતનો પ્રારંભ થયો હતો કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારમી તિથિ એટલે કે ગ્યારસના રોજ ભગવાન વિષ્ણુ તરફથી એકાદશી તિથિ પ્રગટ થઈ હતી તેથી આ દિવસે ઉત્પન્ન એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ દિવસથી એકાદશી વ્રતનો પ્રારંભ થયો હતો ઉત્પન્નના એકાદશીનું વ્રત એ તંદુરસ્ત બાળકના જન્મ અને મોક્ષ માટે રાખવામાં આવતું વ્રત છે કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યા આ વ્રતના પ્રભાવથી દૂર થઈ જાય છે મિત્રો આપ સહુની ઉત્પન્નના એકાદશીની શુભેચ્છાઓ મારો આ વીડિયો જોવા બદલ આપનો આભાર મારા આ વીડિયોને લાઇક કરો શેર કરો અને મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ